अमदावाद दाणीलीमड़ा बैठक पर कांग्रेसे शैलेश परमार ने टिकट आपी। सतत छठी वक्त कांग्रेसे शैलेश परमार ने टिकट आपी। फरीथी टिकट मळता शैलेश परमारे हाईकमांडनो आभार मान्यो छे। अमदावादनी तमाम बैठक पर कांग्रेस ने जीत थशे। दर वक्तनी जेम भाजप अने कांग्रेस वच्चे टक्कर थशे। मात्र बे त्रण बैठक पर ज त्रिपांखियो जंग थशे। शैलेश परमारनुं आ कहेवुं। विधानसभा 2022 की चूंटणी माटे कांग्रेस पक्षे सतत छठी वार शैलेश परमार ऊपर पसंदगी उतारी छे। तेवो विधानसभाना विरोध पक्षना उपनेता छे। तेमनी साथे वात करीशुं। शैलेशभाई, सतत छठी वार कांग्रेसे तमारा पर भरोसो मूक्यो, कई रीते जुओ छो आ घटनाने? सौप्रथम तो श्रीमती सोनिया गांधी, खड़गेजी, राहुलजी अने गुजरातना अमारा प्रभारी प्रमुख अने सीएलपीने सौ लीडरोनो आभार मानुं छुं के सतत छठी वखत अमदावाद जेवा शहर में मने मारी पसंदगी उपारी छे, मने उम्मीदवार तरीके पसंद कर्यो छे, माटे सौनो आभार मानुं छुं। कांग्रेस पार्टीनो जे जनाधार जे जोईए ए अमदावाद शहेरनी 16 सीटों छे, पण तेम छतां पण एवरेज 40,000 થી 45,000 મતો તો કોઈપણ સીટ ઉપર કોંગ્રેસના કોઈપણ કેન્ડિડેટને મળે છે। ચૂંટણીનો માહોલ હોય, ઉમેદવારની પસંદગી હોય, સામેના ઉમેદવારનું પણ જોવામાં આવે છે। આવા વિપરીત સમયોમાં જ્યારે ઇલેક્શન લડતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજા પોતાના પ્રતિનિધિઓ પસંદ કરતા હોય છે। ગઈ વખતે 4 ધારાસભ્ય અમદાવાદ શહેરમાં હતા। આવનારી આ 5 ડિસેમ્બરે જે ચૂંટણી થવાની છે એમાં ચોક્કસ એવું માનું છું કે આ સીટોમાં વધારો પણ થવાનો છે। જે સીધો મુકાબલો છે એ ખાલી દાણીલીમડા વિધાનસભામાં નહીં, સમગ્ર ગુજરાતની 182 સીટ પર એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સામસામે મુકાબલો છે। 2-4 સીટો એવી ચોક્કસ જે આપના કેન્ડિડેટો જ્યાં ચૂંટણી લડે છે, જે તે એમના મુખ્યમંત્રીના ઉમેદવાર હોય, એમના પ્રેસિડેન્ટ લડતા હોય કે અન્ય બીજા 2-3 આગેવાનો લડતા હોય, ત્યાં ત્રિપાખીઓ જંગ થશે। અને એઆઈએમ છે, એઆઈએમ તો ચિત્રમાં જ નથી, કારણ કે મતદારો સમજી ગયા છે કે સરકાર બનાવવા માટે 182 વિધાનસભા હોય, એમાં 92 સીટની જરૂર પડે। જે પાર્ટી પોતાના 30 ઉમેદવારોને જ્યારે ઊભા રાખે છે ત્યારે મતદારો ખૂબ શાળા અને સમજદાર છે કે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે અને તમામ સીટો ઉપર એની ડિપોઝિટ પણ જપ્ત થશે એવું ચોક્કસ માનું છું। સવાલ લીડનો નથી, સવાલ જીતનો છે। જે રીતની 5 વર્ષની મારી કામ કરવાની જે કાર્ય વિસ્તારમાં જે કામ કર્યું છે મેં, એટલે ચોક્કસ મને વિશ્વાસ છે કે આ વખતે પણ કોંગ્રેસે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, મારા મતદારોનો જે વિશ્વાસ છે, વિશ્વાસ મેં તૂટવા નથી દીધો, માટે આ વખતે પણ હું દાણીલીમડા વિધાનસભામાંથી ખૂબ સારા મતોથી જીતીને આવીશ। છેલ્લા કેટલાક સમયથી તમે કેટલાક સંમેલનો કરીને એમાં કેટલાક વિડીયો વાયરલ થયા છે, લોકોને એવું દાવો છે કે તમે વિસ્તારમાં રહેતા નથી 5 વર્ષ દરમિયાન? સ્ટેજ ઉપર સ્વાભાવિક સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો ફોટો પડવા માટે આવતા હોય છે, અને એવામાં કોઈ આવી વ્યક્તિઓ જે પ્રી પ્લાન કરીને સ્ટેજ ઉપર આવીને જે 2-3 મિનિટનો જે વિડીયો જે છે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય અને પછી એને મોટું સ્વરૂપ આપવામાં આવે, હકીકતમાં જો મતદારોનો જો વિરોધ હોય તો આટલા મોટા સંમેલનો જ ના થઈ શકે કે જેના ઓરિજિનલ ટોટલી વિડીયોઝ મેં મારા ફેસબુક પર પણ મૂકેલા છે, લોકોએ પણ મૂકેલા છે, માટે એક ષડયંત્રના સ્વરૂપમાં પ્રી પ્લાનેટેડ આ કાર્યક્રમો બધા કરવામાં આવ્યા છે। પણ એ જે પણ જે લોકો કાર્યક્રમો કરે છે, જે લોકો આ રીતના અડગંડા કરે છે, એ લોકોને પણ કાર્યકરો અમારા કોંગ્રેસના અને મતદારો એ જડબા થોડું જવાબ આપશે। આભાર તો આ હતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના કોંગ્રેસના ઉમેદવાર, જેમનું કહેવું છે કે આ વખતે પણ દાણીલીમડાની જનતાનો તેમને આશીર્વાદ મળશે અને તેઓ જીતશે। કેમેરા પર્સન એસ વિ શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।